श्री रामदेवीर महाराज की जय, सदगुरुदेव की जय, आज के आनंद की जय, जगावो की जय, नमः पार्वती पते हर हर महादेव। राम बजले तो प्राणिया पसी बजा से नहीं, राम बजले तो प्राणिया पसी बजा से नहीं, काया पास तारी जाजरी पूछ दे छुरेवा से नहीं। We'll be right back.
બંગલાનો બાગ નારો કે વો મારા ભા
સુંદર રજૂઆત કરી અને બહેનોના કંઠમાં જે મીઠાશ હોય ને બાપા, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, એમને નથી ગાતા. બહેનોના માં, બહેનોમાં અમાપ શક્તિ છે. એ શક્તિ જયારે જાગી જાય ને ત્યારે કામ થઈ જાય. આપણે એ શક્તિને જગાડવી જોઈએ. પણ આજે એક વાત કરી દઉં, નારીનું નારી જેટલું ખરાબ ઈચ્છે છે ને એટલા ભાઈ માણસ કોઈ નથી ઈચ્છતા. નારીની જેટલી નારી નિંદા કરે છે ને એટલા કોઈ ભાણસ ભાઈઓ એમ કરી, તમે સાંભળી, કોઈ સાંભળી ખરી? ભાઈઓના મોઢે જુઓ, નારીની કોઈ દિવસ નિંદા કોઈ નથી સાંભળી. ઈ બહેનો જેવા ભાગ ભજવે, મારી હાહુ તો આવીને, મારી જેઠાણી આવીને, મારી દેરાણી આવીને, મારી નણંદ આવી, ઈ બહેનો માં જ ચર્ચા જોવા મળે. આ ખરેખર બંધ કરવું જોઈએ તો સ્વર્ગ આવે જલ્દી. મારે ભલા માણસ ની વાત કરવી છે. કર માનવ સજન જન નો સંગ, કર માનવ સજન જન નો સંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ, કર માનવ સજન જન નો સંગ, કર માનવ સજન જન નો સંગ. એટલે તો ભૂંડાની કોઈ હવે ભાઈબંધી છોડી દીધી, જેથી આ ઘટના ઘટી ને એથી ભૂંડાની ભાઈબંધી હાવ બધાય છોડી દીધી. તો ભલા માણસ કેવા હોય? એક ભલો માણસ, નામ તો કંઈક બીજું હતું પણ સાહેબ એની ભલમન સાહી થી ગામ લોકો એનું નામ ભલો પાડ્યું. અને એવો ભલો સાહેબ કે જેના આમ કઈ રીતે વખાણ કરવા એના માટે શબ્દો ન મળે એવો વખાણ, એવો ભલો માણસ, નામ તો કઈક બીજું પણ ભલો માણસ, એની ભલમન સાહી થી એવો પંકાઈ ગયો સાહેબ. રાત્રે કોઈ બે વાગે જાય ને એને ઘરે, ખોડભાઈ બે વાગે કોઈ જાય ને અને દરવાજે ટકોરા મારે ને તો બે વાગે તત્પર રહે એનું કામ કરવા માટે, આને ભલો કહેવાય. ત્યારે સાહેબ એ પરિવારની ચિંતા ન કરે, બે વાગે જઈને કોઈક દરવાજો ખટખટાવે, ભલાભાઈ હું આ ગામમાં નવો રહેવા આવ્યો છું, આ શહેરમાં નવો રહેવા આવ્યો છું અને હું ડોક્ટરથી પરિચિત નથી ને મારા દીકરાની વહુને ડિલિવરીનો પ્રસંગ છે, આવશું જરા, હાલ બાપ હાલ. એ બે વાગે તૈયાર થઈ જાય, ચાર વાગે કોઈ ઉગાડે તો ચાર વાગે તૈયાર થઈ જાય. અને ભક્ત સાહેબ એનું જ નામ કહેવાય. દરેક કાર્યમાં ભગવાનની ભક્તિ માને, એ ભક્ત ભગવાનથી વિખૂટો ન પડે, એ ભક્ત. સ્વાધ્યાય, કેટલાય સ્વાધ્યાય ખોડભાઈ એવા રહ્યા ને, સ્વાધ્યાય કે પ્રભુ આપણે આપણે કઈ ભગત 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 કરીએ પણ એ ભગતને ઘરે જાઓ ને કે ભગત આ કામ છે, હું નવરો છું, જા આમ કહી દે સાહેબ. એ ભક્તની નિશાની નથી. ભક્ત ક્યારે વિભક્ત ન થાય ભગવાનથી, એનું નામ ભક્ત. આ ભલો માણસ રાત્રે બે વાગે જાય, ચાર વાગે જાય, ચોવીસ ભક્તનો નિયમ, ચોવીસ કલાક ઓનલાઈન ડ્યુટી, આ ભક્તની નિશાની છે સાહેબ. ભક્ત થવું કઈ હેલું નથી, એ માર્ગે પગ માંડો તો ખબર પડે સાહેબ. મારે ઘરે કેટલાય દરવાજા ખટખટાયા છે અને ચાર વાગે નીકળી ગયો છું. ટેસ્ટ કરો તમે કે, અને તમારે ટેસ્ટ કરવો હોય તો મારા નંબર નોંધી લ્યો ગમે ત્યારે, ગેરંટી આપું છું. આવા કોઈ કાર્યક્રમોમાં સાહેબ હું તો અંત્યેષ્ટિ કર્મ કંડ કરાવવાને જાઉં ને સાહેબ, ક્યારેક ક્યારેક સવાર રાતે બે વાગે ફોન આવે, દિનેશભાઈ અહીંયા બાપા જતા રહે છે, આવજો ને, બે વાગે તૈયાર થઈ જવાનું. આને આ ભક્તની નિશાની છે. એમાં વિચાર કરજો કે આ ભલો માણસ એવી ભલમન સાહીથી પંકાઈ ગયો, એવી પંકાઈ ગયો કે ગામવાળાએ બધા એનું નામ ભલોભાઈ પાડી દીધું અને ભલાભાઈની સેવાની પરબ ચોવીસ કલાક ચાલુ. સેવાથી દેહને દીપાવજો રે આ માનવ અવતારમાં, સેવા કરી શ્યામને રીઝાવજો રે આ માનવ અવતારમાં. વિચાર કરજો, એ એટલા ભલાઈના કામ કરતો સાહેબ, ગામવાળાએ એની નોંધ લીધી. ગામવાળાએ નહીં, તાલુકાવાળાએ લીધી, જિલ્લાવાળાએ લીધી, રાજ્યવાળાએ લીધી. અને હું તો કહું આ બધી નોંધ સામાન્ય છે. તમારી ભલમનસાઈની ને મારી ભલમનસાઈની નોંધ ગામવાળા લે, તાલુકાવાળા લે, જિલ્લાવાળા લે કે રાજ્યવાળા લે કે ઉપર બેઠેલા નરેન્દ્ર મોદી સાહેબ લે,
આ બધી નોંધ સામાન્ય છે, આ નોંધ સામાન્ય છે, પણ આપણા ભલાઈના કામની નોંધ એ પરમપિતા પરમાત્મા બેઠા બેઠા લેતા હોય તો માનજો કે તમારે ને મારું જીવન સાર્થક થયું છે. એટલા માટે કીધું, જબ તો આયો જગત મે જગ હસે તું રોય, અબ એસી કરની કર ચલો તું હસે જગ રોય. મારા પેટમાંથી નીકળ્યા ને ત્યારે સાહેબ આપણે રડતા રડતા આવ્યા છીએ. લોકો હસતા હતા, તાળીઓ પાડતા હતા, દીકરો આવ્યો દીકરો આવ્યો, પેડા વેચો, દીકરી આવી તો કે લક્ષ્મીજી આયા, જલેબી વેચો. લોકો હસતા હતા ને આપણે રડતા હતા. સંતો કે છે, બાપ હવે આવ્યો છો તો જગતમાં એવા કામ કરીને જાજે કે તારા ગયા પછી પાંચ માણસમાં તારી ખોટ વર્તાય. આજ સાહેબ અમૃતમાં અહીંયા નથી, પણ આજે એની ખોટું વર્તાય છે. આ સભામાં એની હાજરી હોવી જોઈએ, પણ આજે એ સૂક્ષ્મમાં બેઠા કેટલા રાજી થતા હશે કે મારી પાછળ મારા દીકરાએ આવું પુણ્ય કાર્ય કર્યું છે. વંદન છે દીકરાઓને, વંદન છે દીકરાઓની વહુઓને. ખૂબ ભાગ્યશાળી સંતાન હોય ને ત્યારે આવા દૈવી કાર્યનું સૂજે છે. વિચાર કરજો કે ભલમન સાઈની નોંધ ગામ વાળાએ, તાલુકા વાળાએ, રાજ્ય વાળાએ, જિલ્લા વાળાએ કે રાષ્ટ્ર વાળાએ લીધી, પણ એનાથી ઉત્તમ આ ભલા માણસની નોંધ કૈલાસમાં બેઠા મહાદેવે લીધી એની. કે ના બાપ, કળિયુગમાં મૃત્યુલોકમાં આવા ભલા માણસ છે, આના તો દર્શન કરવા મારે જવું જોઈએ. આ જીવનની સત્યતા, આપણા દર્શન કરવાની ઈચ્છા ભગવાનને થાય, આપણાને મળવાની. એટલે જ કીધું, તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન, સુખ મળે દુઃખ મળે હિંમત નહારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી આ બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી, જીવન રંગીન બને ભક્તિના રંગથી, થાય હૈયામાં રમમાણ રામ, એવું જીવન તું જીવજે યુવાન. આ યુવાનીની નિશાની છે. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે. બાપ એવી એવી યુવાની આપણી નિખરે કે લોકો આપણાને યાદ કરે. ભલમન ભલા માણસની નોંધ ભગવાન શિવે લીધી, અને ભગવાન શિવને થયું કે આવી કળિયુગમાં આવા મૃત્યુલોકમાં, અને સાહેબ આ મૃત્યુલોકમાં માણસ થયા છે, કોઈ સતયુગની વાત નથી કરતો, આ કળિયુગની વાત કરું છું. કળિયુગમાં આવા માણસો થયા છે. તમે વિચાર કરો કેવા, કે સાહેબ ભગવાનના દિલને હલાવી દે, ભગવાનને મજબૂર કરે ઘરમાં આવવા માટે. અને ભગવાનને થયું કે આ ભલા માણસે સાહેબ ભલાઈની એટલી એટલી બધી જ્યોત પ્રગટાવી છે, આના દર્શન કરવા મારે જવું પડે. અને તમે નહીં માનો, એક દિવસ ભગવાન ભોળાનાથ સ્વયં કૈલાસમાંથી એના ઘરે આવ્યા છે. દરવાજો ખટખટાયો, રાત્રે 12:30 નો ટાઈમ હશે. ભલો માણસ ઉઠ્યો, કોણ? તો કે હું તારો બાપ ઈષ્ટ ભોળ્યો, હે ભોળ્યો, મારો ભોળ્યો. અને ભલા માણસે દરવાજા ખોલ્યા, સામે સાક્ષાત ભગવાન શિવ સદાશિવ ઉભા છે. અને ભલો પગમાં પડ્યો, ભગવાને ઉભો લઈને આલિંગન આપ્યું કે બાપ આજ તારા દર્શન કરવા તો હું આવ્યો છું, આજ તારા દર્શન કરીને હું કૃતાર્થ થવા આવ્યો છું. ધન્ય છે તારી ભલમનસાઈને, ધન્ય છે તારી માનવતાને. માગ 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 તે આપું. હવે જેને ભગવાનની બધી વાતે કૃપા હોય એ સાહેબ શું માંગે? ભગવાનને કે ભલો માણે કે બાપ બધી વાતે તમારી દયા છે, આશીર્વાદ છે, બધું જ સારું છે, મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મને માગતા ના આવેલા. બાપ તમારી બધી વાતે તૈયારી, તમારા આશીર્વાદ છે. ભગવાન કે ના, કંઈક તો માગવું પડશે, કૈલાસથી લાંબો થયો છું અને એમને એમ જાઉં તો મારું ભોળાનાથ પણ લાજે, ભોળાનાથ પણ રાજે. બાપ માગ. ઓલો કે માગું નહીં, આ કે હું દીધા વગર જાઉં નહીં. અને બહુ રસકસ ચાલી સાહેબ, આને જીવન કહેવાય. ભગવાનને આવવા મજબૂર કરે, અને મજબૂર નહીં સાહેબ, એને કંઈક આપવા મજબૂર કરે કે નહીં મારે તને કંઈક આપીને જ જવું છે, આનું ભક્ત આ ભક્તનું સાર્થક કરે. નરસિંહ મહેતાને ત્યાં આવ્યા હતા, મીરાબાઈને ત્યાં આવ્યા મારો વાલો, અને આજે આવવા તત્પર છે.
આપણે માર્ગે ચાલીએ તો વિચાર કરજો, કઈક માગ, ઓળો કે માંગુ નહીં તો કે માંગીશ નહીં તો મને મજા નહીં આવે, કઈક માગ. ત્યારે બહુ જયારે મજબૂર કર્યો ને ત્યારે ભલા માણસે માગ્યું કે મારો પડછાયો જેની ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય, એ રોગી હોય તો એનો રોગ ચાલ્યો જાય, રક્ત પીતી હોય તો રક્ત બટી જાય, એ કદાચ સુરદાસ હોય તો એને આંખો મળી જાય, નિસંતાન હોય તો એને સંતાન મળી જાય. સાહેબ માગ, અને માગ્યું કે બાપ મારો પડછાયો જેની ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય. એ નિર્ધન હોય તો ધનવાન થઈ જાય, નિસંતાન હોય તો સંતાન વાળો થઈ જાય, સુરદાસ હોય તો આંખો મળી જાય, રક્તપિત હોય તો રક્તપિત મટી જાય. ભગવાન કે તથાસ્તુ, વરદાન આપી દીધું, ભગવાન જવાની તૈયારીમાં પણ ભગવાનને એક વિચાર આવ્યો, હે ભલા માણસ તારી માંગવામાં કઈક ભૂલ છે, કઈક ભૂલ છે તારી, ફેરફાર કરી લે, હજી ઉભો છું. ભલો માણસ કે ભગવાન મને તો નથી લાગતું કઈ ભૂલ હોય, હું મને તો કઈ નથી, મેં બરાબર માંગ્યું છે. ના ના ભગવાન તમે જઈ શકો છો, તમારા આશીર્વાદ અમારા ઉપર હરનિશ ઉતરતા રહે, બસ આ આશીર્વાદ આપતા જાઓ, મારો પડછાયો જેનું ઉપર પડે એનું કલ્યાણ થાય. ભગવાન કે ના ના ફેરફાર કરી લે, હજી ઉભો છું. કેટલી કેટલી આમ એ ભક્તની નિષ્ઠા હશે, ભલા માણસની નિષ્ઠા હશે. કઈક માગ, અરે માગી લીધું, વરદાન આપી દીધું, બેટા થોડોક ફેરફાર કરી લે, પછી ભલો માણસ કે ભગવાન મને તો ફેરફાર કરવાનું નથી લાગતું, તમને શું લાગે? ચાલો મને નથી લાગતું, મેં માંગ્યું બરાબર મને લાગે છે, પણ તમે કયો શું ફેરફાર કર્યા જેવો છે, મને ઠીક લાગે તો હું કરીશ. ત્યારે એ ભલો માણસ કહે છે કે બાપ, એ ભગવાન કહે છે કે તે માંગ્યું કે તારો પડછાયો જેની ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય, એના કરતા એવું માંગને કે તું જેના ઉપર માથે હાથ મૂકે એનું કલ્યાણ થઈ જાય. તો તને ખબર તો ભલે ભલા માણસ પડે કે આને આટલા દીકરા દીધા, આના રક્તપિત મટાડ્યા, આને આટલું ધન આપ્યું, તું તું ડાયરીમાં નોંધ રાખી શક, જો તો ભગવાન દિશા આપે છે. ભલો કે ના ના મેં માંગ્યું એ બરાબર માંગ્યું છે, એમ મેં માંગ્યું એ બરાબર માંગ્યું છે ભગવાન, મારે કઈ ફેરફાર નથી કરવો. તો કે કેમ, મને ખબર પડે કે મેં આને આટલા દીકરા દીધા, આને આટલું ધન દીધું, આને આના રક્તપિત મટાડ્યા, તો હું અભિમાનમાં આવી જાઉં, અને અભિમાન રાજા રાવણને મારે છે. આ અમૃતમાની ભસ્મ જેતે વખતે ગયા ને, એક મુઠ્ઠી ભસ્મ થઈ ગઈ ની ભસ્મ આપણાને કહે છે, શું કહે છે? ગુમાન તમારું ટકશે ના, મને કડવી લાગે કાગડા.
મુસાફર જાતો હતો અને જંગલમાં જાતો હતો. જંગલમાં તો વાઘ સિંહ વરુ ચિત્તા બધું જ હોય અને એમાં આ નશામાં જાતો હતો. મેં કીધું નશો માણસ માત્ર ને મારે છે અને એટલા માટે કીધું વ્યસન ને કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસન ને કોઈ કરશો ના મેરે ભાઈ. વિચાર કરજો એ મુસાફર નશામાં જતો તો પગ ગળથોડિયા ખાતા હતા, લડથડિયા ખાતા હતા અને એમાં સાંકડી કેળી આવી, સાંકડી કેળી આવી અને આ નશામાં જાય છે અને એમાં પાછળથી એક ગાંડો આથી હુંકાર કરતો આવે છે. આપણા બધાનો અનુભવ છે, કરીના બસ સ્ટેન્ડમાં રાત્રે 2 વાગે ઉતર્યા હોઈએ, અંધારિયાના દિવસો હોય અને આપણે ઘરે આવતા હોઈએ ચાલીને અને અચાનક લાઈટ જાય અને ધારો કે પગમાં દોરડું આવી જાય તો હનુમાન ચાલીસા ના આવડતી હોય તો ચાલુ થઈ જાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તી હુલો ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. ના આવડતી હોય તો ચાલુ થઈ જાય, કારણ કે ભય બિન પ્રીત ન હોત ગુસાઈ. સાહેબ એક ભય રાખો ને કે મારા ઉપર મૃત્યુ રૂપી તલવાર લટકી રહી છે સદાને માટે. માણસ સાહેબ કોઈ દિવસ ખરાબ કામ નહીં કરે, ક્યારેય નહીં કરે. વિચાર કરજો આ આપણે સતત લક્ષ્યમાં રાખવાનું છે, મારા ઉપર મૃત્યુ રૂપી તલવાર ઉઘાડી લટકી રહી છે, ગમે ત્યારે મારો વારો આવશે. એ મુસાફર જતો તો ને પાછળથી ગાંડો હાથી આમ ધૂળ ઉડાડતો ઉડાડતો આવી રહ્યો છે અને ગાંડો હાથીમાં સાહેબ ઈ શક્તિ છે માણસનો વેરી હોય, માણસને જુએ ત્યાં પગદળે કચડી અને મારી નાખે છે. આ મુસાફરે જોયું અરે ગાંડો હાથી અને સાહેબ જાણે નવું લોહી આવ્યો અને નશો બધો ઉતરી ગયો, ભાગવા માંડ્યો ભાગવા માંડ્યો ગાંડો હાથી પાછળ આગળ પાઈ. એ મુસાફર ભાગે છે અને એમાં એ સાહેબ એકદમ સાંકડી કેડી આવી, એમાં એક કૂવામાં પગેનો લપસ્યો, અવાવરો કૂવો પડ્યો હતો એમાં પગ લપસ્યો, પગ લપસ્યો અને પડ્યો ખાડામાં. પણ એના સદભાગ્ય એ અવાવરું કૂવામાં એક પીપળાનું ઝાડ હતું એની ડાળી હાથમાં આવી ગઈ અને હાશકારો અનુભવ્યો, હાશ હાથી નીકળી ગયો, હાશકારો અનુભવ્યો, માંડ બચ્યો. પછી એને નીચે નજર કરી, ખોડ ભાઈ સાંભળજો બહુ મજાની છે, તો એ અવાવરું કૂવામાં થોડાક પાણીના ખાબોચિયામાં એક મગર મોઢું ફાડીને બેઠો, આવ તારી જ રાહ જોઉં છું. એને આમ જોયું કેટલાય દિનો ભૂખ્યો છે, મારી જ રાહ જોઈને બેઠો છે, પણ આપણને ક્યાં વાંધો છે, ડાળી મજબૂત આવી ગઈ છે. સાહેબ આજે ઉત્તરાયણ છે ને, માણસો પતંગ ચગાવે, પતંગ ચગાવે ને, પતંગ ચગાવે. એ પતંગ સરસ મજાનું ઉડતું હોય, નિશ્ચિંત થઈને ઉડતું હોય વાયુમંડળમાં હવામાં, પણ સાહેબ એની સુરક્ષા ત્યાં સુધી જ છે જ્યાં સુધી એ ચગાવનારા હાથમાં એની દોર છે. ચગાવનારના હાથમાં એની દોર છે ત્યાં સુધી જ. એમ સાહેબ આપણા જીવનની દોર જો ભગવાનને સોંપી દો ને તો કામ થઈ જાય. એ ચગાવનારાના હાથમાં દોર છે ત્યાં સુધી એની સુરક્ષા છે. દોર કપાઈ ગઈ એટલે ઈ ક્યાં પડશે એનું કઈ ઠેકાણું નથી. જિંદગી કી દોર સોંપ હાથ દીના નાથ પે, મહેલો મેં રાખે ચાહે ઝોંપડી મેં વાસ દે. ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહ્યો, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો.
અને જોયું મોઢું ફાડીને મગર ઉભો છે, કેટલાય દિનો ભૂખ્યો પણ દાઢી મજબૂત આવી ગઈ હતી, આપણું કાંઈ નથી બગાડી બગાડી શકે એમ. પછી એણે આમ દાઢી જાળતા જાળતા આમ ઉપર નજર કરી તો ઉપર એક મધપૂડો હતો, કોઈ કોળી ઠાકોરનો છોકરો મધ ઉડાડી ગયો હતો અને તાજું ઉડાડી ગયો હતો. અને એમાં બન્યું એવું કે એમાંથી ધીમે 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 મધ ટપકતું હતું. અને આને આ મોઢું ખોલ્યું તો બરાબર મોઢામાં એના મોઢામાં મધ જવા માંડ્યું, એવું સેટિંગ થઈ ગયું હતું ભાઈ સાહેબ. આમ આજ સુધી એને દારૂ પીધો હતો, આજ સુધી બીડી પીધી હતી, ગુટકા ખાધી હતી, પણ મધ ક્યારે ચાખી નહોતી. મારા કડી શહેરના ભાઈ બહેનોને નમ્ર વિનંતી, બાપ વ્યસન કરવું હોય ને તો મધ ને તજનું મિશ્રણ કરજો. મધ ને તજના મિશ્રણ ઘૂંટણના દુખાવા મટાવી દેશે. સહેજ ગરમ પાણીમાં એક ચમચી મધ, એક ચમચી તજનો પાવડર, થોડો ચોથા ભાગની ચમચી તજનો પાવડર, થોડુંક મધ અને એક લીંબુ નીચેઓની દરરોજ જો પીશો ને 6 મહિનામાં આવું જાડું શરીર શુકલકડી. મધ એને મીઠું લાગ્યું. આજ સુધી દારૂ પીધો, બીડી પીધી, ગુટકા ખાધા, પણ મધ ચાખ્યું નહોતું. આમ 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 આહા ઓહો, આ પેલા મળી ગયો હતો, મૂર્ખો છું હું, હજી બાપ છેટું નથી. અહીંયા કોઈને કદાચ દક્ષિણા આપી હોય તો બીડી રૂપ ગુટકાના રૂપમાં આપી દેજો. હમણાં લાખોડમાં 25 જણે છોડ્યા, ગણપત ભાઈ તમારા ભેગા બેંચની બીડી, બેગ્રામ ગુટકાની પડીકી, હડેલા ગોળની દારૂની બાટલી, 5.5-6 ફૂટના જગદંબાના સંતાનને નચાવે, સિંહના સંતાનને નચાવે, શું મજાલ છે એ તુચ્છ વસ્તુની કે મને નચાવી શકે. વિચાર કરજો, એ આપણે વ્યસન મુક્તિ ઉપર નથી જવું, પણ જઈશ તો વળી તમે દઈ દેશો, મને વિશ્વાસ છે. હા, કદાચ તમને અનુકૂળ હશે તો છેલ્લે એકાદી વાત કરી દેશો, કોઈ ના નથી. પણ સાહેબ, જ્યાં સુધી બને ત્યાં સુધી એવા કોઈ વ્યસન કરતા નહીં, મારી વિનંતી છે. વ્યસનમાં રૂપિયાની બરબાદી થાય, પૈસાની બરબાદી થાય, શરીરની બરબાદી થાય અને બાજુવાળાને નુકસાન થાય.